નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 14.14. નોર ગેટનો ઉપયોગ કરીને બનેલા નીચે આકૃતિમાં દશાંત પરિપથ માટે ટ્રુથ ટેબલ લખો અને પરિપથ ક્યુ લોજિક ઓપરેશન બતાવે છે કે એન્ડ ગેટ છે, ઓર ગેટ છે, નોટ ગેટ છે, નથી. આ દાખલાઓની અંદર માત્ર નોર ગેટનો જ ઉપયોગ થાય છે. જોઈએ કઈ રીતે સોલ્વ થાય. એમાં નીચે આપી છે જે પેપરમાં નથી આપી હોતી, આ તો ટેક્સ્ટ બુકમાં આપી છે એટલે મેં સાથોસાથ ફોર્મમાં લઈ લીધી છે. પહેલેથી ખબર જ છે. દાખલાઓનો છેલ્લો દાખલો કહી શકાય તો સ્વાધ્યાયનો 14.15મો દાખલો છે. બે ભાગ છે, એ ભાગ અને બી ભાગ. એ ભાગમાં બંને છેડાઓ શોર્ટ કરી દર્શાવેલા છે એટલે એક જ ઇનપુટ કહી શકાય. ઇઝીલી ખ્યાલ આવી જાય કે ભાઈ નોટ ગેટ છે. છતાં પણ અહીંયા એને સમજાવવાનો પ્રયત્ન કરીએ, સમજીએ. તો બંને છેડા એક જ છે એટલે એ અને બી બરાબર એ. તો ટેબલ આપણે આગળ વહેલું હતું એ જ રીતે બનશે. એ અને બી બરાબર બે, બંને ઝીરો અને બંને વન. સરવાળો કરો તો ઝીરો અને ઝીરો નો સરવાળો ઝીરો જ થાય એટલે આઉટપુટ એનું બાર વન થઈ ગયું. વન પ્લસ વન એનું સરવાળો વન થઈ જશે અને આઉટપુટ એનું બાર એ ઝીરો થઈ શકાય. આ ઇઝીલી સમજી શકાશે. અહીંયા ફાઇનલ લખવા જઈએ તો એ પ્લસ બી નો બાર એટલે એ પ્લસ એ બાર. એ પ્લસ એ એટલે પાછું એ જ આવે, એનો બાર એટલે એ બાર. ફાઇનલ વાય બરાબર એ બાર થી જે નોટ ગેટ દર્શાવે છે. આપેલ પરિપથ એન્ડ ગેટ દર્શાવે છે અને વાય બરાબર એ બાર પ્લસ બી બાર આખાનો આ છે. આપણને ખબર છે સમજી શકો. આવડે છે.